IR education channel માં આપનું સ્વાગત છે યુનિટ 3 અ ઓ આઉચ જે યુનિટ છે એની એક્ટિવિટી 1 છે રાઇમ છે આપણે જોઈશું તો આ જે રાઇમ છે એમાં રેબલ એટલે કે જે બળવાખોર છે જે વિરોધ કરનાર છે જે દરેક બાબતમાં કંઈક નો કંઈક એ ઓપોઝ કરે છે એની આપણે જોવાની છે તો જોઈએ વેન એવરીબડી હેઝ શોર્ટ હેર શોર્ટ એટલે ટૂંકા અને હેર એટલે વાળ જ્યારે એવરીબડી એટલે દરેક જણને જ્યારે શોર્ટ એટલે નાના નાના વાળ હોય છે ધ રેબલ રેબલ એટલે જે બળવાખોર છે લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ તે પોતાના જે વાળ છે એ લાંબા થવા દે છે ઓકે એટલે જેથી કરીને દરેક જણનું એ આકર્ષણનું કેન્દ્ર બને વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેશન લેશન એટલે પાઠ ડ્યુરિંગ એટલે દરમિયાન અને ટોક્સ એટલે વાત કરે છે જ્યારે પાઠ ચાલતો હોય તે દરમિયાન જ્યારે બધા વાત કરે છે ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ ત્યારે જે રેબલ છે જે બળવાખોર છે ત્યારે એક પણ શબ્દ અ વર્ડ એટલે શબ્દ એક પણ શબ્દ બોલતો નથી વેન નોબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેશન ઓકે ટોક્સ એટલે વાત કરવી ઓકે નોબડી એટલે કોઈ પણ જ્યારે પાઠ દરમિયાન કોઈ પણ વાત નથી કરતું ધ રેબલ એટલે જે બળવાખોર છે ક્રિએટ્સ એટલે ઉત્પન્ન કરે છે ડિસ્ટર્બન્સ એટલે ખલેલ ત્યારે જે જ્યારે પાઠ દરમિયાન કોઈ વાત નથી કરતું ત્યારે રેબલ જે છે બળવાખોર છે એ ડિસ્ટર્બન્સ એટલે ખલેલ ક્રિએટ એટલે ઉત્પન્ન કરે છે વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ એવરીબડી એટલે દરેક જણ વિયર્સ એટલે પહેરે છે યુનિફોર્મ એટલે ગણવેશ જ્યારે દરેક જણ યુનિફોર્મ પહેરે છે ગણવેશ પહેરે છે ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ એટલે જ્યારે જે બળવાખોર છે એ ફેન્ટાસ્ટિક ક્લોથ્સ એટલે કે જે રંગબેરંગી જે કપડાં છે એ પહેરીને આવે છે એટલે કે ગણવેશ પહેરતો નથી એ ગણવેશ સિવાયના બધા બીજા જે કપડાં છે કલરફુલ કપડાં છે આવા કપડાં પહેરીને આવે છે વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન જ્યારે પ્રેઝિંગ એટલે પ્રશંસા કરી સન એટલે સૂર્ય ઓકે જ્યારે દરેક જન જે સૂરજ છે સૂરજની છે એની પ્રશંસા કરે છે અથવા સ્તુતિ કરે છે ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ઓફ નીડ ફોર રેઇન રેઇન એટલે વરસાદ અને નીડ એટલે જરૂરિયાત જ્યારે દરેક જન જે સૂરજની પ્રશંસા કરે છે અને ત્યારે જે રેબલ છે એટલે કે જે બળવાખોર છે એ જે વરસાદ છે એ વરસાદની આવશ્યકતા વિશેની વાત કરે છે વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ જ્યારે દરેક જણ મીટિંગ એટલે કે મુલાકાત માટે જાય છે ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક સ્ટે એટલે રહે છે એટ હોમ એટલે ઘરે ઘરે રહે છે એન્ડ રીડ્સ અ બુક રીડ્સ એટલે વાંચે છે ઓકે રેબલ શું કરે છે ઘરે રહે છે અને પુસ્તક વાંચે છે વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ જ્યારે બધા જ શું કહે છે યસ પ્લીઝ યસ એટલે હા અને પ્લીઝ એટલે મહેરબાની કરીને હા એટલે કોઈ વસ્તુનો સ્વીકાર કરે છે ત્યારે ધ રેબલ જે બળવાખોર છે સેઝ નો થેન્ક યુ નો એટલે ના અને થેન્ક યુ એટલે તમારો આભાર એટલે કોઈ પણ વસ્તુ સ્વીકારવાનો ના પાડી દે છે ઇટ ઇઝ વેરી ગુડ ડેટ વી હેવ રેબલ્સ એ સારું છે કે આપણી પાસે આવા આપણા સમાજમાં આવા રેબલ્સ એટલે જે બળવાખોરો છે યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અર્સ તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું લાગશે નહીં ઓકે આપણી સોસાયટીમાં છે એ તો આપણને ઓકે બરાબર છે પરંતુ આપણે આવા બળવાખોર બનવું આપણને પણ ગમશે નહીં આ જે રાઇમ છે તો આમાં એવા રેબલ્સની વાત કરવામાં આવી છે કે જે હંમેશા કોઈની કોઈ વાતે કોઈકનો કોઈક વિરોધ કરતો જ રહેતો હોય છે ઓકે તો આ જે પોએમ છે ડીજે એન્ડરાઇટે લખેલી છે રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ડાયલોગ મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ મધર એટલે માતા કહે છે રમેશને રમેશ આ રહી તારી નવી ટી શર્ટ રમેશ સેઝ દેટ્સ નાઇસ થેન્ક યુ રમેશ કહે છે તે સારી છે તમારો આભાર મધર સેઝ આર યુ હેપી મધર એટલે માતાએ પૂછે છે એને કે શું તું ખુશ છે રમેશ સેઝ યસ આઈ એમ રમેશ કહે છે હા હું છું બીજો ડાયલોગ જોઈએ અજય સેઝ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર
અજય કહે છે શું તું ગિરનાર ચડી શકે છે? તો વિજય સેઝ યસ આઈ કેન. વિજય કહે છે હા હું ચડી શકું છું. અજય સેઝ આર યુ કોમ્પિટન્ટ? અજય કહે છે શું તને આત્મવિશ્વાસ છે? વિજય સેઝ યસ આઈ એમ. વિજય કહે છે હા મને છે. ફાધર સેઝ નેહા વેર આર યુ? ફાધર એટલે જે પિતાજી છે એ નેહાને કહે છે નેહા તું ક્યાં છે? નેહા સેઝ આઈ એમ હિયર પપ્પા. નેહા કહે છે હું અહીંયા છું પપ્પા. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ. પિતાજી કહે છે આ તારું પરિણામ છે. નેહા સેઝ આઈ કાન્ટ બિલીવ. બિલીવ એટલે માનવું. નેહા કહે છે આઈ કાન્ટ. કાન્ટ એટલે નહીં, હું માની જ શકતી નથી. ફાધર સેઝ વાય, શા માટે? નેહા સેઝ આઈ ગેસ્ડ લેસ માર્ક્સ. નેહા કહે છે ગેસ્ડ એટલે મેં ધાર્યા હતા, લેસ એટલે ઓછા, અને માર્ક્સ. નેહા કહે છે મેં ઓછા માર્ક્સ ધાર્યા હતા, આ તો વધારે આવી ગયા. ઓકે, ચોથો છે ડાયલોગ. સલીમ સેઝ જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? સલીમ કહે છે જોસેફ શું તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ સેઝ યસ આઈ હેવ. જોસેફ કહે છે હા મેં જોઈ છે. સલીમ સેઝ વોટ્સ યોર ઓપિનિયન? ઓપિનિયન એટલે અભિપ્રાય. તો સલીમ પૂછે છે કે તારો શું અભિપ્રાય છે એ ફિલ્મ વિશે એમ. જોસેફ સેઝ આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે હું કંટાળી ગયો હતો. સલીમ સેઝ વાય? સલીમ પૂછે છે શા માટે? જોસેફ સેઝ દેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. જોસેફ કહે છે કે ત્યાં એમાં ઘણા બધા ફાઇટિંગના દ્રશ્યો હતા. સલીમ સેઝ ઇટ્સ યોર વ્યૂ. સલીમ કહે છે એ તો તારું વ્યૂ એટલે તારો વિચાર છે, ઓકે, બીજાના નથી. તો આપણી આ રીતના આ ડાયલોગ છે. ત્યારબાદ હવે આપણે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3 માં છે હિયર આર સમ સ્માઇલી. સ્માઇલી એટલે જે આવા ફિસિસ બનાવેલા છે એને આપણે સ્માઇલી કહીએ છીએ. રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઇલી. હવે જે સ્માઇલી આપેલી છે એના નીચે એના માટેનો યોગ્ય અનુરૂપ હોય એવો શબ્દ લખવાનો છે. ધ વર્ડ્સ આર ગીવન બિલો ઇન ધ બ્રેકેટ. નીચેના કૌંસમાં એના શબ્દો આપેલા છે. તો અહીંયા જોઈએ, અહીંયા બીજું સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવો, સેડ એટલે કે દુઃખી હોવું, લોનલી એટલે કે એકલા હોવું, સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત થવું, ગિલ્ટી એટલે કોઈ ગુનો કર્યો હોય તો એ પ્રકારની જ્યારે ફિલિંગ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ગિલ્ટી કહે છે. કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ હોવું, કોલ્ડ એટલે ઠંડી જ્યારે લાગે ત્યારે, અને હેપી એટલે જ્યારે ખુશ હોઈએ ત્યારે, અને બોર્ડ એટલે કે કંટાળી જઈએ ત્યારે. તો ચલો જોઈએ. તો પહેલું જે છે ફેસ, અહીંયા આગળ જે છે પહેલો ફેસ એ હેપી છે. ઓકે, તો આપણે અહીંયા આગળ હેપી લખ્યું. બીજો છે એ કોલ્ડ, જ્યારે ઠંડી લાગે છે ત્યારે આ રીતના આપણા દાંત આ રીતના થઈ જાય છે ત્યારે કોલ્ડનું આ શબ્દ અહીંયા આપણે મૂકીશું. જ્યારે ગિલ્ટી, ગિલ્ટી આપણે જ્યારે કોઈ અપરાધ કર્યું છે, એવું ગુનો કર્યું છે એવું લાગે આપણે ત્યારે આપણે આ રીતનો ફેસ આપણો ગિલ્ટી ફીલ કરે છે ત્યારે આ રીતનું દેખાય છે. ત્યારબાદ જ્યારે આપણે કોઈ કામ કર્યા બાદ સંતોષ પ્રાપ્ત થાય છે ત્યારે આપણે સેટિસ્ફાઈડ એટલે આ રીતના સંતોષ પણ પૂર્ણ ચહેરો આપણો દેખાય છે. જ્યારે આપણે કંટાળો આવે છે ત્યારે બોર્ડ, ત્યારે કંટાળો આવે ત્યારે આપણો ફેસ આવો દેખાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છે અને આપણે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે આપણને આ સરપ્રાઇઝડ થઈ જઈએ છીએ ત્યારે આપણો ફેસ આવો થાય છે. એટલે અહીંયા આગળ આપણે સરપ્રાઇઝડ મૂકીશું. ત્યારબાદ આપણે જ્યારે એકલા હોઈએ છીએ ને ત્યારે આ રીતના આપણે અહીંયા આગળ આવો ફેસ થાય છે. ત્યારે આપણે લોનલી એટલે એકાંત એકલા હોઈએ ત્યારે આ રીતનો ફેસ થાય છે. જ્યારે આપણામાં ખૂબ જ આત્મવિશ્વાસ હોય છે ત્યારે આપણે કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ ભર્યો ચહેરો આપણો આવો હોય છે. જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે શેડ આ રીતનો આપણો ફેસ હોય છે. તો આ રીતના આપણે અહીંયા આગળ જે વિવિધ પ્રકારના જે ફેસીસ છે તો એના અનુરૂપ આપણે જે વર્ડ્સ છે એ આપણે અહીંયા આગળ મૂક્યા છે. ઓકે.